विद्यार्थी मित्रों, मुझे इंद्रभाई पटेल असर विद्यालय ने सरस्वती विद्या मंडल तरफ ऑनलाइन शिक्षण में आपको स्वागत करी छे। आ वीडियो में आपके धोरण 12 विषय नामना मूल तत्व भाग 2 चैप्टर नंबर 1 शेयर मूड़ी ना हिसाब एमा वीडियो भाग 9 में स्वाध्याय 1 નો दाखला नंबर 14 जे शेयर जप्ती अंगे ની અનુરોધો નો છે અને આમાં ટોટલ એ 9 અનુરોધો પરીક્ષામાં પૂછાય એ પ્રમાણેની આપી છે। મિત્રો, આ વર્ષ માટે પરીક્ષામાં આ દાખલો અગત્યનો છે, કારણ કે 30% અભ્યાસક્રમ આપણો રદ કરેલો છે, એટલા માટે આ દાખલો તમારા માટે ખૂબ જ અગત્યનો બને છે। હવે મિત્રો, આપણે દાખલાની શરૂઆત કરતા પહેલા અગાઉ જેમ રકમ વાંચતા તેમ રકમ વાંચવી પડે। રાજ મશીન લિમિટેડ 10-1 એવા 12 લાખ યુનિટી શેર બહાર પડે છે, તો અહીંયા લખીશું રાજ મશીન લિમિટેડની આમાં 12 લાખ શેર બહાર પાડે છે। કંપની અરજી વખતે 3 રૂપિયા, મંજૂરી વખતે 4 રૂપિયા, પ્રથમ અને આખરી હપ્તા વખતે 3 રૂપિયા મંગાવે છે। કંપનીને 14,70,000 શેર માટે અરજી મળે છે, વધારાની અરજીના નાણાં કંપની પાછા આપે છે। આકાશ નામનું શેર ઓર્ડર 2,000 શેર ઉપર અરજી અને મંજૂરીના નાણાં મળતો નથી, મંજૂરી અને આખરી હપ્તાના નાણાં ચૂકવતો નથી, અને એક શેર ઓર્ડર 1,200 શેર ઉપર કે આખરી હપ્તાના નાણાં ચૂકવતો નથી। કંપનીએ શેર હપ્તા શેર પર હપ્તા બાકી હતા તે શેર જપ્ત કર્યા, જપ્ત કરેલા શેર પાછા 7 રૂપિયા લેખે ફરી બહાર પાડ્યા, તો જરૂરી અનુરોધ કરો। સૌથી પહેલા પહેલી નોંધ આવશે 2 ખાતે ઉધાર, કેટલી અરજી મળી છે આપણને 14,70,000 સાથે 14,70,000 ગુણ્યા 3 કરો તો 44,10,000 રૂપિયા આવશે, તે ઇક્વિટી શેર અરજી સાથે જમા 44,10,000। બીજી વાત, અરજી ખાતું બંધ કરવાનું, ઇક્વિટી શેર અરજી ખાતે ઉધાર 44,10,000, તે ઇક્વિટી શેર મૂડી ખાતે જમા, આપણે 12 લાખ શેર બહાર પાડેલા એટલે 12 લાખ શેર ગુણ્યા 3 રૂપિયા એટલે 12×36,00,000 રૂપિયા, તે બેંક ખાતે જમા 2,70,000 અરજીના 3 રૂપિયા લેશે આપણે પાછા આપ્યા, 2,70,000 છે ગુણ્યા 3 રૂપિયા, તો 2,70,000 શેર ગુણ્યા 3 રૂપિયા કરો તો 8,38,44,10,000 નો હિસાબ આપણો મળી ગયો। હવે મંજૂરી વખતે નાણાં મંગાવીએ ત્યારે ટી શેર મંજૂરી ખાતે ઉધાર આપણે 12 લાખ શેર ઉપર નાણાં મંગાવવાના હતા બહાર પાડેલી અરજી પ્રમાણે, તો 12 લાખ શેર ગુણ્યા મંજૂરી વખતે મંગાવેલી રકમ એ 4 રૂપિયા છે, 48 લાખ, 12×6=48,00,000, એ ઇક્વિટી શેર મૂડી ખાતે
એટલે 7 રૂપિયા આપે છે એટલે 12 × 7 = 84 છે એટલે કે 8 × 6 = 14 14400 રૂપિયા આપણે જપ્ત કરીશું છે
વીમા એક ટૂંકો પ્રશ્ન અને વિભાગની અંદર 8 ગુણનો એક દાખલો પૂછાય છે. ટોટલ 10 ગુણનો આ ચેપ્ટરમાંથી ગુણ બાર છે. તો પરીક્ષા માટે આ ચેપ્ટર તમારે ખૂબ જ અગત્યનું છે મિત્રો. 30% અભ્યાસક્રમ રદ કર્યો છે એટલે અહીંયા ખૂબ જ ઓછા દાખલા અને ઉદાહરણો તમારા નસીબમાં છે. તો મિત્રો ફરજિયાતપણે આ ઉદાહરણો અને દાખલા